નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી, આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને નવા નવા પાક અને નવા નવા ખેડૂતોની વાત એ આપણે ખેડૂતો સુધી વગાડવા માટેનો એ મિત્રો આપણે પ્રયત્ન કરીએ છીએ. ત્યારે મિત્રો, શાકભાજીની વાત આવે અને શાકભાજીની અંદર રીંગણી જે છે એ તો એની વાત તો આવે જ. ત્યારે આજે મિત્રો આપણે રીંગણા વિશેની વાત કરવાની છે કે રીંગણો જે છે એ બધા કરતાં જે છે એ કરવી કઠણ અને બધા કરતાં જે છે એની અંદર આવક પણ વધારે થાય પણ ખૂબ મહેનત માગી લેતો પાક એટલે રીંગણીનો પાક. આ રીંગણીના પાકની અંદર કેવી કેવી કાળજી કરવામાં આવે છે, ક્યારે રીંગણીનું વાવેતર કરવું જોઈએ જેથી એના ભાવ સારા મળે, રીંગણીની અંદર કેવી વેરાયટી પસંદ કરવી જોઈએ, કેવું અંતર રાખવું જોઈએ બે છોડ વચ્ચે, અંતર બે હાર વચ્ચે, દેશી ખાતર કેટલા નાખવા પડે, પાયાના અંદર કયા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરે છે, રીંગણીની અંદર જે છે એ ખાસ કરીને જે વાત આવે દવાની તો એ દવાઓ જે છે એ કેવા પ્રકારની વાપરે છે અને એમાંય ખાસ કરીને જ્યારે આ રીંગણીની અંદર એક નવી જ પ્રોડક્ટનો ઉપયોગ જે છે ભાઈએ કર્યો અને ખૂબ સારા રિઝલ્ટો એમણે મેળવ્યા એમના જ મોઢે આપણે સાંભળવાનો પ્રયત્ન કરીએ. આપનું પૂરેપૂરું નામ અને આપનું ગામ અને આપનો મોબાઈલ નંબર. રમેશભાઈ લીંબડિયા. રમેશભાઈ લીંબડિયા, ગામ દહીસરા, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. તમારો મોબાઈલ નંબર રમેશભાઈ? 0911-5870-5870. હવે રમેશભાઈ, તમે કેટલા સમયથા જે છે શાકભાજીનું એટલે કે રીંગણીનું વાવેતર કેટલા વર્ષોથી કરો છો? પાંચ છ વર્ષથી રીંગણીનું વાવેતર જે છે એ કરો છો. રીંગણીનું કેટલું વાવેતર જે છે એ દર વર્ષે હોય છે? 10 વીઘા જેવું જ છે, જેટલામાં પોઈ ગયા હોય એટલે. બરોબર છે. હવે રીંગણીની જે છે એ રીંગણીનું ક્યારે વાવેતર કરો છો, કયા સમયગાળામાં એનો રોપ નાખો છો અને ક્યારે એનો ફેરફાર કરો એટલે કે ફેરરોપણી કરો છો? જેઠ મહિના પહેલા વાવી દેવાની. જેઠ મહિના પહેલા વાવી દેવાની. હા હા હા. તે પછી એનું અંતર કેવી રીતનું રાખો, બે હાર વચ્ચેનું અંતર કેટલું રાખો છો, બે છોડ વચ્ચેનું અંતર કેવી રીતનું રાખો? બે ફૂટના ગાળે અને આ હાર વચ્ચે પાંચ ફૂટ. પાયાની અંદર જે છે એ કયા ખાતરો નાખો છો? રાસાયણિક ખાતર નાખો. દેશી ખાતર કેટલું નાખો? દેશી નાખવાનું, પછી રાસાયણિક થોડું થોડું નાખવાનું. પહેલા જયારે રોપો ત્યારે જ નાખી દેશો. બરોબર છે. હવે આની અંદર જે છે એ રીંગણીની અંદર ખાસ કરીને જે છે એ પિયત ની વાત કરવામાં આવે તો પિયત કેટલા દિવસે જે છે આપો? પિયત એક દિન અને એક દી પાઈ દેવાનું. એક દિન અને એક દી પિયત તરીકે તમે પાણી જે છે આ પાઈ દેવાનું. બરોબર છે. હવે એની અંદર જે છે એ આ રીંગણીની અંદર ખાસ કરીને રોગજીવાતનું પ્રમાણ જે છે એ ખૂબ, ચોમાસાનું રીંગણી છે એટલે ખૂબ આવે છે, તો એના માટે જે છે એ રોગજીવાત માટે જે છે તમે કયા કયા પગલાં ભરો છો, કેવી કેવી દવાનો છંટકાવ કરો છો? એ તો આપણે એમને સાઈટા રાખો ને. હા હા હા. કેટલા દિવસે છંટકાવ કરો છો? આની અંદર જે છે એ તમે આ વૃદ્ધિ વિકાસ માટે, ફાલ માટે, છોડ જે છે એના વિકાસ માટે શું વાપર્યું છે એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો. પચાસ એમએલ નાખીને ઉપર છંટકાવ કર્યા છે અને પાણી સાથે કેટલી વખત આપ્યું છે? એક વખત પાણી સાથે આપ્યું છે. અને આ આપવાથી શું ફેર પડ્યો તમારા રીંગણીની પાક? ફાલમાં અને ફૂટમાં. ફાલમાં અને ફૂટમાં. બરોબર. ફાલની અંદર તમને શું ફેરફાર દેખાણો, ફૂટની અંદર શું ફેરફાર દેખાણો? ફાલની વિકાસ ની અંદર ફેરફાર વિકાસ છો એ એ આમ ફૂટે એ. બરોબર. હા હા. અને આ ફળે સારું થયું, ફળ સમક વાળું થયું એવું દેખાય. હા હા. બરોબર છે. આનું જે છે એ બે છંટકાવ થી જે છે આમાં તમને દેખાણો ફેર દેખાણો. બરોબર છે. આના બજાર ભાવની અંદર વાત કરવામાં આવે તો બજારમાં જે છે કઈ આનો ફેરફાર થયો કે આના કઈ સમકમાં ફેરફાર થયો કે બજારની અંદર બીજાને ઓછા આવે? મારે 10-15 રૂપિયા આગળ હોય એમ. ક્યાં માર્કેટમાં રીંગણા લઈ જાઓ છો? રાજકોટ. રાજકોટ લઈ જાઓ છો. તો આ જે છે આ પ્રોડક્ટ વાપરવાથી વૃદ્ધિ વિકાસ સારો થયો, ફાલ વધારે બેઠો, ફૂટ વધારે બેઠી, સમક સારી આવે, ઉત્પાદનની અંદર કઈ વધારો થયો ખરો? ઉત્પાદનને થયો ને. શું વધારો થયો, કેટલો જે છે આની અંદર કેવી રીતના વધારો થયો? કેટલા રીંગણાના પોટકા પહેલા ઉતરતા હતા, અત્યારે કેટલા? પહેલા 3-4 ઉતરતા હતા, અત્યારે 9-10 એ વહી ગયું. 9-10 જે છે વહી ગયું છે. તો આ હવે જે છે તમે વાપરવાના છો કે કેમ થાય? વાપરવું જશે ને. વાપરવું જશે. અને કેવી રીતના વાપરશો, ક્યારે વાપરવાના છો? ભાઈ એ તો આ તો વેદેન વેદે પાયો તો મજા આવે. 15-20 દિવસે વાપરો છો, ઉપર છંટકાવ કરશો કે ના? નહીં
ઉપર તો કરવો જ પડે ને એમ. ખૂબ સરસ. અત્યારે જે છે મિત્રો આ રીંગણીનો પાક જે છે એ તંદુરસ્ત પાક એ તમે આની અંદર જોઈ રહ્યા છો. ફૂટ જે છે ફૂલ પણ એટલા જ જે છે રીંગણાના, રીંગણાની અંદર જે છે એ આપણે જોઈએ તો એની જે રીંગણાની સમક જે છે એ આની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે ખૂબ સરસ રીંગણા જે છે એ આની અંદર અત્યારે પડેલા જે છે જોવા મળે છે. અને જે કહેવાય ને કે ભાઈ રીંગણાની સમક જે છે એ તમે આની અંદર જોઈ રહ્યા છો બરાબર. અને ફૂટ સારી છે, વૃદ્ધિ વિકાસ સારો થયો છે. તો વનામૃત જે છે એના રિઝલ્ટ જે છે મિત્રો આની અંદર મળ્યા છે. તમે ખેડૂતોને હું ભલામણ કરો છો તમારી એકને હાટું રાખી દેવાનું છે કે બીજા કોઈને ભલામણ કરશો? વપરાય ને. તો તમારા ગામમાં રીંગણી વાળા જે છે અને અમે તમે તો પાછા ટેમ્પા વાળા છો તો કહેશો ખરા કે આ વાપરજો એમ? હા હા કહેવત ખરા ને. ખૂબ સરસ મજાની વાત આપણે રમેશભાઈ કરી. રમેશભાઈ જે છે એ રીંગણાની અંદર આ વનામૃતનો ઉપયોગ કરી અને આના ભાવ શું છે, આ કેવી રીતનો છે એ તમે કઈ અમારા ખેડૂત મિત્રોને કહો. આના ભાવ લીટરના ભાવ શું છે અને 500 ના ભાવ શું છે? તમે ક્યાંથી લાવ્યા? 290 ત્રિશુલ, ત્રિશુલ, ત્રિશુલ માંથી લાવ્યા હતા. હા હા. તમે ત્યાં ત્રિશુલ માં કોને માહિતી આપી છે? રસિકભાઈ. રસિકભાઈ શું કીધું કે લેતા જાવ ને પછી? હા હા. શું કીધું? ખૂબ સરસ મજાની વાત રમેશભાઈ કીધી. રમેશભાઈ જે છે એ બીજી પ્રોડક્ટ લેવા આવેલા ત્યારે હું ત્યાં ઓફિસ હતો અને એમને કીધેલું તમે વાપરો, પેલા તમે વાપરો પછી બીજી વાત કરશું એમ. તો એમણે જે છે વાપર્યું એ પોતે જે છે એ પૈસા કીધી દઈએ મને ખબર નથી દઈએ પૈસા ચાર પાંચ. ખૂબ સરસ મજાની વાત રમેશભાઈ કરી. મિત્રો આ હતી વાત આ વનામૃતની અને રીંગણીના પાક માટે ખૂબ ઉપયોગી છે. જે મિત્રોએ રીંગણીનું વાવેતર કર્યું, મરચીનું વાવેતર કર્યું, શાકભાજીનું વાવેતર કર્યું, અરે મિત્રો કોઈ પણ પાક વાવ્યો હોય એ બધા જ પાકની અંદર ઉત્પાદનની અંદર 100% જે છે એ એટલે કહેવાય ને કે 20-25% જેવો ઉત્પાદનની અંદર ફેર પડે. ક્વોલિટી જે છે એની સારી બને. સાથે સાથે મિત્રો આ જે છે આ પ્રોડક્ટથી જે છે એની વૃદ્ધિ વિકાસ ફાલ ફૂલ આ એની ગ્રીનરી તો રમેશભાઈને ખબર છે. અમે તો આજ પહેલા વહેલા આવ્યા એટલે તમને આમ કઈ ગ્રીનરીમાં શું ફેરફાર દેખાણ આમ રીંગણીની અંદર શું બધું કોળ બોલ ને કેવું લાગે? એ જ હારો થયો એમ તો વાત છે. પણ એમ બીજાને કયો? અમે તો પહેલા વહેલા અમને તો ખબર પડે. તો ખૂબ સરસ મજાની જે છે એ વાત છે. સોળમાં હારું હોય ને ડેટિયામાં એમાં રિઝલ્ટ જે છે એ તમને 100% મળશે એની જે છે એ આ કંપની વાળા ખાતરી આપે છે. રમેશભાઈ અમારા ખેડૂત મિત્રો ને તમે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એજે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. વનામૃત વિશેની વધારાની માહિતી માટે મિત્રો હેલ્પલાઈન નંબર છે આપણો 97-57-45-9-71 ઉપર મિત્રો ફોન કરી અને આ વધારાની માહિતી જે છે એ મેળવી શકશો. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.